ગુડ મોર્નિંગ એવરીવન. શ્રી એસએસએલએમ વિદ્યાલય મહાવાસ્ત્રુ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અલબર્ટ રવિ. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત અને ચેપ્ટર નંબર 10 જોઈશું. ચેપ્ટર નંબર 10 માં આપણે 1-12 સુધીના આપણે ક્વેશ્ચન પૂર્ણ કર્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 13 તરફ આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13 માં શું કીધું છે કે ચડતા ક્રમમાં ગોઠવો. હવે જે વિદ્યાર્થી મિત્રો, ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ તમને આવડતું છે, પણ ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ સાદી રકમમાં તમને આવડે, પણ આપણે શું પોઈન્ટમાં આપવામાં આવ્યું છે તો જરાક એને કેરફુલી આપણે જોવું પડશે. પહેલાંમાં પહેલાં હવે જોજો, પહેલાંમાં પહેલાં આપણે ચડતા ક્રમમાં આપ્યું છે. ચડતા ક્રમમાં તો વિદ્યાર્થી મિત્રો, તમે ચડતા ક્રમમાં પહેલાંમાં પહેલાં શું વિચારવાનું મગજમાં, કે જો ધારો કે આપણે ચડવાનું હોય, આપણે ધારો કે સીડી પર ચડવાનું હોય તો પહેલાં નીચેથી ઉપરની તરફ જઈએ, એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. કારણ કે આપણે સીડી ચડવાનું હોય તો પહેલાં પહેલાં પગથિયા પર, પછી એના ઉપર, એના ઉપર, એના ઉપર, એવી રીતના. તો પહેલાં નાની આવશે, પછી જરાક મોટી અને મોટી. ઓકે, એ થયું ચડતા ક્રમ. અને ઉતરતા ક્રમમાં એટલે ઉપરથી નીચે આવવાનું, એટલે પહેલાં મોટી, પછી નાની, પછી નાની, પછી નાની. ઓકે, તો ચાલો આપણે ચડતા ક્રમમાં પહેલાં શું આવશે, નાની સંખ્યા. તો જોઈએ, પહેલાંમાં 6.24, 10.5, 9.11, 7.20. તો હવે એમાં આપણે શોધી કાઢીએ કે નાની સંખ્યા પહેલાં કઈ છે. 6.24 એ નાની છે, કારણ કે 6.24, 10.05, 9.11, 7.20 એમાં 6.24 એ નાની. તો ચડતા ક્રમમાં એટલે આપણે પહેલાં નાની સંખ્યા, તો 6.24. હવે એના પછી 6 પછી 7.20. હવે એના પછી કઈ આવશે, 6 આવ્યું, પછી 7 પછી 9.11. અને એના પછી 10.05. કશું કર્યું નથી, નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ લઈ ગયા. 6 પછી 7 પછી 9 પછી 10. ઓકે, ચાલો આ થઈ ગયું. હવે એના પછી સેકન્ડ નંબરનો 15.24, 13.29, 12.34, 16.11. હવે એમાં સૌથી નાની સંખ્યા, ચડતા ક્રમમાંનું છે એટલે ચડવાનું છે, એટલે પહેલાં નાની આવશે, પછી જરાક મોટી, જરાક મોટી, જરાક મોટી. તો જોજો, 15, 13, 12 અને 16, તો આમાંથી નાની સંખ્યા લઈ લઈએ, 12. તો પહેલાંમાં પહેલાં આવશે 12.34, 12.34, પછી 13.29, પછી આવશે 15.24, અને પછી આવશે 16.11. આવી ગયું, જોજો, 12, 13, 15 અને 16. આપણે શું નાની સંખ્યા, 12.34, 13.29, 15.24, 16.11. હવે એના પછી થર્ડ નંબરનો જોજો, આમાં અલગ છે, કેમ કે 5 જ છે બધા, 5.05, 5.05, 5.03, 5.30, 5.23, 5.32. હવે પહેલાં સૌથી નાની સંખ્યા 5.03 લઈ લઈએ, 03. એના પછી 5.23 આવશે, 23. એના પછી 5.30, અને એના પછી 5.32. ઓકે, ડન. તો વિદ્યાર્થી મિત્રો, ચડતા ક્રમવાળો આપણે 1-3 નંબરના કમ્પ્લીટ કર્યા. હવે જે 4 અને 5 નંબર, એ તમારે જાતે કરવાનું છે. ચડતા ક્રમમાં એટલે પહેલાં નાની આવશે, પછી મોટી આવશે. ઓકે, આટલું માઇન્ડમાં ક્લિયર કરીને 1-3 આપણે કમ્પ્લીટ કર્યા. બાકીના 4 અને 5 નંબરનું એ જાતે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર જોજો, જાતે કરવાનું છે. અમુકનું લેસન આવતું નથી પરફેક્ટલી. તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે, કારણ કે અમુક લોકો વિડીયો જોતા નથી એટલે એ લોકોને ખબર નથી પડતી કે હોમવર્ક શું આપ્યું છે. તમે ક્લિયરલી પહેલાં વિડીયો આખો જો તો તમને ખબર પડશે. હવે એના પછી ક્વેશ્ચન નંબર 14, કે ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે ઉતરવાનું છે તો આપણે ઉપરથી નીચે આવીએ, એટલે મોટી સંખ્યાથી નીચે નાની સંખ્યા આવશે. એટલે પહેલાં ઉતરતા ક્રમમાં એટલે પહેલાં મોટી સંખ્યા. તો પહેલાં ક્વેશ્ચન 8.31, 12.21, 10.52, 11.44. એમાં મોટી સંખ્યા કઈ છે તે આપણે જોઈ લઈએ. 8, 12, 10, 11. તો સૌથી મોટી કઈ? 12.21. તો આપણે લઈ લઈએ 12.21. એના પછી 11.44.
11.44 એના પછી આવશે 10.52 એના પછી આવશે 8.31 ઓકે ડન હવે એના પછી સેકન્ડ નંબરનું જોઈએ 19.81 17.93 18.81 16.61 તો હવે એમાંથી મોટી સંખ્યા કઈ આવશે પહેલાં પહેલાં 19.81 એના પછી આવશે 18 લઈ લઈએ કારણ કે પહેલાં મોટી સંખ્યા લેવાની છે એટલે 18.81 એના પછી 17.93 અને એના પછી 16.61 ઓકે ડન ચાલો હવે થર્ડ નંબરનું જોઈ લઈએ 0.13 0.31 0.32 0.23 સૌથી મોટી સંખ્યા 13 31 કે 32 કે 23 તો આપણે 0.32 આપણે મોટી સંખ્યા 0.32 પછી 0.31 અને એના પછી 0.23 અને લાસ્ટ વન ઇઝ 0.13 ઓકે ડન આપણું કમ્પ્લીટ થઈ ગયું તો આપણે ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં આપણે શું ખાલી સીડીનો યાદ રાખવાનું છે કે આપણે શું ચડતા ક્રમમાં હોય તો નાનીથી મોટી સંખ્યા તરફ અને ઉતરતા ક્રમમાં હોય તો મોટીથી નાની સંખ્યા તરફ હવે જે ઉતરતા ક્રમમાં 1 થી 3 આપણે કમ્પ્લીટ કર્યા ચોથા અને પાંચમા નંબરનું એ તમારે જાતે પૂર્ણ કરવાનું રહેશે હવે એના પછી આગળ વધે ક્વેશ્ચન નંબર 15 કે સરવાળો કરો એ વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે આ પાઠ હું નહીં લેવાનો હતો પણ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટમાં છે એટલે એક બે દાખલા આપણે જોઈ લઈએ અને આ તમને આવડતું જ હશે કારણ કે ઇઝી છે સરવાળો કરતાં તમને બધાને આવડતું છે હવે પોઈન્ટમાં છે એટલે ખાલી બે દાખલા જોઈ લઈએ કે ધ્યાન શું રાખવાનું છે સરવાળો કરતાં તો બધાને જ આવડે પણ પોઈન્ટમાં હવે પોઈન્ટમાં સરવાળો કરવાનું ઇઝી નથી એના માટે શું કરવું પડે કે પોઈન્ટને ધ્યાન રાખવાનું પડે તો એના માટે આપણે પહેલાં પહેલાં પહેલો દાખલો લઈ લઈએ ફર્સ્ટ 0.4 + 0.3 તો પહેલામાં પહેલાં આપણે શું કરવાનું 0.4 + 0.3 હવે આમાં શું ધ્યાન રાખવાનું છે આ પોઈન્ટ જે છે એના નીચે જ આવવું જોઈએ બરાબર ધ્યાન રાખજો જે ઉપરનો પોઈન્ટ આવ્યો એ જ નીચેના પોઈન્ટ પાસે જ આવવું જોઈએ એના એકદમ સીધી લાઇનમાં જ આવવું જોઈએ આ મેઇન વાત રાખવાની ધ્યાનમાં પછી પોઈન્ટ આવી ગયો પછી એના નીચે પણ અહીંયા જ પોઈન્ટ આવવું જોઈએ એ આપણે પછી રાખીશું 4 માં 3 ઉમેરે તો 7 ઓકે 4 માં 3 ઉમેરે તો 7 જ આવશે અને આ પોઈન્ટ અને આ પોઈન્ટ તો અહીંયા પણ આ સીધી લાઇનમાં જ પોઈન્ટ આવવું જોઈએ પછી આવશે 0 માં 0 ઉમેરીએ તો 0 આપણો આન્સર શું આવી ગયો 0.7 એકદમ ઇઝી છે હવે સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ 0.9 + 0.8 અને એમાં પણ આપણે લખી દઈએ કે 0.9 + 0.8 એનો પ્લસ કરી દઈએ 9 માં 8 ઉમેરીએ તો કેટલા થશે 17 7 વધી આવશે 1 આવી ગઈ વધી હવે આ પોઈન્ટ અહીંયા છે તો આ સીધી લાઇનમાં અહીંયા પોઈન્ટ આવવું જોઈએ અને 0 + 0 = 0 0 માં 1 ઉમેરે તો 1 તો 1.7 આપણો આન્સર આવી ગયો પોઈન્ટને ધ્યાન રાખવાનું છે બીજું કશું કરવાનું નહીં હવે એના પછીનો બાદ બાકીના દાખલા છે ક્વેશ્ચન નંબર 16 બાદ બાકીના દાખલા વિદ્યાર્થી મિત્રો જે સરવાળાના દાખલા છે ક્વેશ્ચન નંબર 15 માં સરવાળાના 1 અને 2 આપણે ક્લિયર કર્યા હવે એમાં જે બાકીના ઘણા દાખલા છે એ તમારે જાતે પૂર્ણ કરવાનો છે તમારે જાતે ગણતરી કરવાની જો ગણતરી થઈ જાય એના પછી તમારે કન્ફર્મ કરવા માટે પછાડી પણ તમે જવાબ જોઈ શકો છો કે સાચો છે કે નહીં પહેલાં પાછળ જોવાનું નથી પહેલાં તમારે શું કરવાનું છે પહેલાં ગણતરી જાતે કરવાની છે એના પછી કન્ફર્મ કરવા માટે તમારે પાછળ જોઈ શકો છો અને એના પછી ક્વેશ્ચન નંબર 16 બાદ બાકી કરો તો પહેલો દાખલો 0.9 - 0.2 હવે બાદ બાકી કરી દે 9 માંથી 2 જાય તો 7 એટલે કે 7 અહીંયા પોઈન્ટ આવી ગયું લાઇનમાં જ આવી જવું જોઈએ સીધી લાઇનમાં પછી 0 માં 0 મેરે તો 0 એન્ડ નેક્સ્ટ એના પછીનું જોઈએ 1.4 - 0.2 તો 4 માંથી 2 જાય તો 2 આ પોઈન્ટ કમ્પ્લીટલી અહીંયા મૂકી દઈએ લાઇનમાં જ આવવું જોઈએ પછી 1 માંથી 0 જાય તો 1 આપણો આન્સર શું આવી ગયો 1.2 તો આપણે સરવાળો અને બાદબાકી કમ્પ્લીટ કરી દીધું બાદબાકીના દાખલા બાકીના જે
એ તમારે જાતે પૂર્ણ કરવાના રહેશે. ફરજિયાત વિદ્યાર્થી મિત્રો તમારે જાતે પૂર્ણ કરવાના રહેશે. ઓકે, તો આપણો ક્વેશ્ચન નંબર 13, ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15 અને ક્વેશ્ચન નંબર 16 એમાં જેટલું પણ ચાલ્યું એ તમારે સ્વાધ્યાય પોથીમાં ચોકસાઈપૂર્વક લખવાનો અને જે હોમવર્ક આપ્યું છે એ પણ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું અને તમારે ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે.